न्यूजीलैंड सामे मुंबई टेस्ट में टीम इंडिया की शानदार जीत थी। 372 रन थी न्यूजीलैंड ने हराव्यू छे। टीम इंडिया टीम इंडिया ना परफॉर्मेंस में शानदार देखाव। टीम इंडिया ने भव्य जीत ने भारत एक शून्य थी आ टेस्ट सीरीज पण પોતાના નામે કરી દીધી છે। चौथा दिवस ना पहला सेशन नी अंदर ज भारत जीत नु खातु खोलावी दीधु छे। न्यूजीलैंड सामे वधु एक जीत मेळवीने हवे टीम इंडिया तेना शानदार परफॉर्मेंस लईने आत्मविश्वास में आगळ वधी रही छे। वधु एक वखत न्यूजीलैंड ने परास्त करीने भारत एक शून्य थी मुंबई टेस्ट नी टेस्ट सीरीज પોતાના નામે કરી દીધી છે। એટલે કહી શકાય કે રમત જગતના મહત્વના સમાચાર બિલકુલ એક શાનદાર જીત છે ભારતની, ખાસ કરીને આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપ જ્યાં ચાલી રહી છે તેમાં આ વખતે ઘણા નિયમો પણ બદલાયા છે અને તેમાં વિનિંગ પર્સન્ટેજ ને વધારે प्राधान्य આપવામાં આવી રહ્યું છે। આમ જોવા જઈએ તો ભારત આ જીત સાથે 42 પોઈન્ટ સાથે સૌથી આગળના સ્થાને ચાલી રહ્યું છે, પરંતુ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં અને ખાસ કરીને વિશ્વ ચેમ્પિયનશિપ જે ચાલી રહી છે તેમાં આ સૌથી મહત્વપૂર્ણ છે કે જીત મેળવવી અત્યંત જરૂરી હોય છે અને ભારતે મુંબઈ ટેસ્ટમાં મેચના દિવસે જ આ જીત મેળવી છે। 372 રને ભારતના ઇતિહાસમાં સૌથી મોટી જીત આ નોંધાઈ છે। અગાઉ સાઉથ આફ્રિકા સામે 2015 માં 337 રને ભારતે જીત મેળવી હતી અને 2016 માં ન્યૂઝીલેન્ડને 321 રને હરાવ્યું હતું, પરંતુ આ ઇતિહાસમાં સૌથી મોટી ભારતે જીત મેળવી છે। અને એક રીતે કહી શકે કે એક તરફી મુકાબલો રહ્યો, ભારત જ્યાં બેટિંગના જોરે સમગ્ર ટેસ્ટ મેચમાં આગળ રહ્યું તેમાં ખાસ કરીને મયંક અગ્રવાલની શાનદાર બેટિંગ રહી। બીજી તરફ 62માં જ ઓલ આઉટ કરીને ભારતે ભારતીય બોલર્સે ખાસ કરીને કમાલ કર્યો અને બીજી ઇનિંગ્સમાં પણ ભારતીય બેટ્સમેનો ફાવી રહ્યા અને ન્યૂઝીલેન્ડની જે ચોથી ઇનિંગ જે હતી તેમાં ભારતીય બોલર્સ ખાસ કરીને આજે જે સવારે જયંત યાદવે જે બોલિંગ કરી તેમાં કાબિલે તારીફ તેમની બોલિંગ રહી, કારણ કે ગઈકાલે અશ્વિન હીરો રહ્યો હતો મેચનો તો આજે જયંત યાદવ, એટલે ચોક્કસ એમ કહી શકીએ કે આગામી સમયમાં ભારતીય ટીમ માટે એક કપરા ચઢાણ જરૂર રહેશે, કારણ કે આજે સાઉથ આફ્રિકા સામેની સિરીઝની જે ટીમ જે છે ટેસ્ટ મેચની ટીમ તે પણ પસંદ કરવાની છે અને સમગ્ર ટેસ્ટ મેચ સિરીઝની જો વાત કરવામાં આવે તો ભારત માટે અનેક પોઝિટિવ સામે આવ્યા છે કે શ્રેયસ અય્યર આપણને ટેસ્ટ ટીમમાં મિડલ ઓર્ડરમાં શાનદાર બેટ્સમેન મળ્યો, બીજી તરફ મયંક અગ્રવાલ ફોર્મમાં હતો, આ બાજુ કહીએ તો અક્ષર પટેલે પણ સારું ઓલરાઉન્ડર પરફોર્મન્સ કર્યું રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં, તો ચોક્કસ એમ કહી શકીએ કે દિગ્ગજ ખેલાડીઓ ગેરહાજર હોવા છતાં પણ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પર થાવી રહી। આભાર કેતન તમામ જાણકારી બદલ। તો ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડની જે ટીમની પસંદગી અને યુવા બ્રિગેડ જે પ્રકારે ભારતીય ટીમમાં શાનદાર પરફોર્મન્સ કરી રહ્યું છે તેને લઈને મહત્વના સમાચાર। ન્યૂઝીલેન્ડ સામે ભારતે 1-0 થી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી।